हेलो गुड मॉर्निंग धोरण सात विषय गणित चैप्टर नंबर बे अपूर्णांक अने दशांश संख्याओ तो आपणे पहेला अपूर्णांकोना सरवाळा बादबाकी जोयुं एना पछी गुणाकार जोयुं आजे आपणे जोईशुं अपूर्णांकोना भागाकार જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય જેમ કે પાંચ અને એક અપોન પાંચ આનો તમે ગુણાકાર કરો તો પાંચ પાંચ ગુણી જેને કેટલા મળે એક એટલે પાંચ અને એક અપોન પાંચને એકબીજાને શું કહેવાય વ્યસ્ત સંખ્યા પછી જો વ્યસ્ત સંખ્યાઓ શોધીએ આપણે હવે એક વાર પણ પૂછી શકાય કે વ્યસ્ત સંખ્યા લખો તો આઠની વ્યસ્ત જો અપૂર્ણાંકોને પ્રાકૃતિક સંખ્યા વડે ભાગવા માટે તે પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે હવે આપણે એનો ભાગાકાર કરવાનો છે તો આ ભાગાકારનો ગુણાકાર થઈ જશે જે પાંચ છે એનું વ્યસ્ત લખવાનું આગળનું એનું એમ ભાગાકારને શું કરી દેવાનું ગુણાકાર જે પાછળની સંખ્યા છે એનું વ્યસ્ત જો આ એક અપોન બે એનું એમ ભાગાકારને શું કરી દેવાનું ગુણાકાર પાંચનું વ્યસ્ત પાંચનું વ્યસ્ત શું થાય એક અપોન પાંચ એટલે એક અપોન દસ આન્સર આવે બરોબર આપણે વ્યસ્ત સૂત્ર પછી ભાગાકાર કરવાનું હોય તે ખબર પડી ફરીથી પાંચ અપોન ચાર ભાગ્યા ત્રણ હવે આપણને એનો ભાગાકાર કરવો તો કઈ રીતે કરાય તો સૌથી પહેલાં પાંચ અપોન ચાર એમના એમ ભાગાકારની જગ્યાએ ગુણ્યાકાર ત્રણ છે તેનો એક છેદમાં
एक अने माइनस एक नो व्यस्त करिए तो आपने इन्हीं संख्या मिलसे। अपूर्णांकों ने प्राकृतिक संख्या वाले भागों माटे ते प्राकृतिक संख्या ना व्यस्त वाले मुकाम आवे छे। क्लियर एट अ पॉइंट। नेक्स्ट आगे जोईए आपणे स्वाध्याय 2.4।
કેવી સંખ્યા કહેવાય અપૂર્ણાંક સંખ્યા બરોબર અપૂર્ણાંક કહેવાય ને આ અપૂર્ણાંક કહેવાય 14 ના n ભાગાકાર થઈ જશે ગુણ્યાકાર 5 6 6 નું થઈ જશે 6.5 5 ને 14 વડે કે 5 ને 3 વડે ભાગશે નહીં ડાયરેક્ટ ગુણ્યાકાર 14 6 84 ભાગ્યા 5 6 6 24 નું 6 વડે પડી 2 6 1 6 ને 2 8 હવે એને મિશ્રમાં ફેરવી દો તો જો 5 1 5 ડાયરેક્ટ ના આવડે તો ભાગાકાર કરી દેવાનું 5 1 5 આઠમાંથી 5 હશે તો કેટલા વધશે 3 5 6 30 કેટલા વધ્યા 4 આ 4 ઉપર આવી જશે અને 16 ક્યાં આવી જશે સાઈડમાં 16 પંચા 80 80 ને 4 84 ભાગ્યા 5 8 એમને ભાગાકાર શું થઈ જશે ગુણ્યાકાર 7 અપોન 3 એનું શું થઈ જશે 3 અપોન 7 8 તરી 24 24 અપોન 7 બરોબર 8 તરી 24 અપોન 7 7 તરી 21 21 ને 3 24 7 તરી 21 21 માં 3 ઉમેરો એટલે કેટલા થઈ જશે 24 4 એમ નાઇન ભાગાકાર નું ગુણ્યાકાર ભાગાકાર શું થઈ જશે ગુણ્યાકાર 8 અપોન 3 એનું શું થઈ જશે 3 અપોન 8 4 2 8 3 અપોન 2 2 1 2 ને 1 3 ક્લિયર પહેલા 4 એમ નાઇન ભાગાકાર નું કરી દીધું ગુણ્યાકાર 8 અપોન 3 ઉલટાઈ જાય 3 અપોન 8 4 2 8 3 અપોન 2 મિશ્રણ ફેરવો 2 1 2 ને 3 આમાં પહેલાં જે મિશ્રમાં સંખ્યા છે એને સાદા અપૂર્ણાંકમાં પહેલાં ફેરવી દઈએ બરોબર 3 2 6 6 ને 1 7 અને 7 છેદમાં 3 ખાસ ધ્યાન રાખવાનું બરોબર મિશ્રણ ફેરવતા 3 2 6 જે આન્સર આવે એમાં સંખ્યા એડ કરી દેવાની છે 7 અપોન 3 3 એમ નાઇન આ ભાગાકાર જે આપ્યું છે એનું થઈ જશે ગુણ્યાકાર 7 અપોન 3 એને ઉલટાઈ દો Thank you.
રુધિર આપો આ જે સંખ્યા આપું છે એનો પહેલા શું કરવાનું છે વ્યસ્ત અને વ્યસ્ત થઈ જાય એના પછી શુદ્ધ અશુદ્ધ કે મિશ્ર જે છે એમાં વર્ગીકરણ કરવાનું બરાબર તેમાં વર્ગીકરણ કરવાનું છે શુદ્ધ અશુદ્ધ અને પૂર્ણ સંખ્યાઓમાં તો પહેલા 3/7 એ લખવાનું 3/7 નો વ્યસ્ત વ્યસ્ત શું થઈ જાય 7/3 તો 7/3 છે જે શુદ્ધ પૂર્ણ કહેવાય શુદ્ધ પૂર્ણ કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય તો પૂર્ણાંક સંખ્યા તો કહેવાય નહીં અપૂર્ણાંક તો છે તો શુદ્ધ કે અશુદ્ધ છેદ કરતા અંશ કહેવાય ગયો મોટો એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કયો અપૂર્ણાંક કહેવાશે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર ક્લિયર એટલો અને કયો અપૂર્ણાંક કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક હવે જો 12/7 એનો વ્યસ્ત કરવાનો શું થઈ જશે 7/12 આમાં છેદ કરતા અંશ કેવો છે નાનો એટલે કયો અપૂર્ણાંક થશે
અને અપૂર્ણાંક સંખ્યાઓનું વર્ગીકરણ હવે જોઈશું. આને શું કરવાના છે, બધામાં ભાગાકાર. જે પહેલાં છે બરાબર, સોરી, પેલું પૂર્ણાંક સંખ્યા લખ્યું છે તે તમારે પૂર્ણ સંખ્યા લખવાનું પડશે બરાબર. અપૂર્ણાંક અને પૂર્ણાંક એ લખ્યું હતું, પૂર્ણાંકની જગ્યાએ તમે પૂર્ણ સંખ્યા પણ લખી શકો છો. અને પૂર્ણાંક લખશો તો પણ સાચું જ છે, પૂર્ણ સંખ્યા લખશો તો પણ સાચું છે. આમાં જો આ ભાગાકાર છે, 7/3 એમને ભાગાકારનું શું થઈ જશે, ગુણ્યાકાર. ભાગાકારનું થઈ જશે ગુણ્યાકાર. 2નું થઈ જશે તો કોણ 2. છેદ ઉડાડતા હોય તો ઉડાડવાના. ત્રણને 7 × 1 = 7, 3 × 2 = 6. મિશ્રમાં ફેરવી દો, 6 × 1 = 6 ને 7. ક્લિયર? આગળનું એમનાએમ ભાગાકારનું ગુણ્યાકાર, પાછળનું વ્યસ્ત, 2નું વ્યસ્ત થઈ તો કોણ 2, 7 × 1 = 7, 3 × 2 = 6, 6 × 1 = 7. 4/9 ઇઝ ઇટ ઇઝ ભાગાકારનું થઈ જશે ગુણ્યાકાર, 5નું થઈ જશે 1/5. 4 × 4 = 9, 5 = 45. 4 × 4 = 9, 5 = 45. અંશ માં કેટલા આવ્યા 4, અને છેદ માં કેટલા આવ્યા 45. કયો અપૂર્ણાંક થયો, શુદ્ધ બરોબર, માપણ થઈ શકશે નહીં. 6/13 એમના એમ ભાગાકારનું થઈ જશે ગુણ્યાકાર, 7 આપેલું છે તેનું વ્યસ્ત શું થશે તો 1/7. 6 × 6 = 17. 13 × 17 = 51. આમાં પણ છેદ કરતા અંશ કેવો છે, નાનો, એટલે આગળ એને મિશ્રમાં આપણે ફેરવી શકીશું નહીં. પહેલાં મિશ્ર છે એને 7 માં ફેરવી દો. 4 × 12 = 1 = 13 / 3. ભાગાકાર આપેલો છે એનું શું થઈ જશે, ગુણ્યાકાર, અને 3નું થઈ જશે 1/3. 13 × 13 = 9. મિશ્રણ ફેરવો, 9 × 1 = 9, કેટલા વધે 10, 11, 12 ને 13, કેટલા વધશે 4. જો 9 નું 18 લઈ જાય તો સંખ્યા મોટી થઈ જાય, અને 9 × 1 = 9, 9 માં 4 એડ કરીએ એટલે કે 13. 3 × 2 = 6, 6 ને 1 = 7/2. ભાગાકારનું ગુણ્યાકાર, 4નું વ્યસ્ત = 4, 7 × 7 = 4, 2. નથી 7, 6, 28 માં 3 ઉમેરો, 29, 30 ને 31. ભાગાકાર ગુણ્યાકાર 1/7, 7નું વ્યસ્ત કરી દીધું 1/7, ભાગાકાર ગુણ્યાકાર 7, 6, 28 2/5 પહેલા એમના એમ ભાગાકારનું થઈ જશે ગુણ્યાકાર, 1/2 નું થઈ જશે 2/1. આગળનું એમને ભાગાકારનું ગુણ્યાકાર, 1/2 નું શું થઈ જાય, 2/1, 2 × 2 = 4/5. હવે આને આપણે 7માં ફેરવી શકીશું, સોરી, આ 7માં છે એમાંથી આપણે મિશ્રમાં ફેરવી શકીશું, અને મિશ્રમાં ફેરવાશે નહીં. આગળનું પહેલાં એમને ભાગાકારનું ગુણ્યાકાર,
ऊपर कितना बजे 2 नीचे